नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर ની અંદર શ્રી નવદર્પણ શાળા પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હું સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 7 ભારતીય અર્થતંત્ર. તો એની અંદર આજે આપણે જોવાનું છે પારિભાષિક શબ્દોની સમજૂતી. અગાઉના વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરી તો દરેક પાઠ ની અંદર પાછળ આપણે સરસ મજાનું પારિભાષિક શબ્દોની સમજૂતીનું કોષ્ટક આપેલું હોય છે કે દરેક પારિભાષિક શબ્દો જે છે એની સમજૂતી મેળવી લીધા બાદ આપણને પાઠ એકદમ સરળ લાગે છે. તો એવા દરેક પાઠના પારિભાષિક શબ્દોની સમજૂતી જે છે એ આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર મેળવીશું. પાઠ 7 ભારતીય અર્થતંત્ર પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવતા પહેલા થોડી પ્રસ્તાવના વિશે વાત આપણે કરી લઈએ તો પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો એ ભારત. પ્રાચીન ભારતની અંદર ભારતનું અર્થતંત્ર જે છે એ ખેતી પર નિર્ભર હતું. આયાત નિકાસ ખેતી જે છે એને દ્વારા કરવામાં આવતું અને દેશનું અર્થતંત્ર મજબૂત હોય તો એ ખેતી ક્ષેત્રને આધીન જ મજબૂત હતું. પ્રાચીન ભારતની અંદર અંગ્રેજો જ્યારે ભારત દેશની અંદર આવ્યા ત્યારે ભારત દેશનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. અંદાજિત 70% લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને મોટા પ્રમાણની અંદર ખેતી ક્ષેત્રમાંથી આવક જે છે એ ભારતના લોકોને પ્રાપ્ત થતી હતી. તો એ સમયની અંદર કે જ્યારે વધારે લોકો ખેતી સાથે જોડાયેલા હતા ત્યારે દેશ સમૃદ્ધ હતો. હાલ પણ ઔદ્યોગિક બાબતોની અંદર જે છે એ સરકાર વધારે પ્રાધાન્યતા આપે છે. તો જોઈએ, પહેલું છે રોજગારીનું માળખું. એક અર્થતંત્રમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે મળેલું રોજગારીના સંયોજનને રોજગારીનું માળખું કહે છે. કે ભાઈ ખેતી ક્ષેત્રની અંદર ઉદ્યોગ ક્ષેત્રની અંદર કે સેવા ક્ષેત્રની અંદર કેટલા લોકોને રોજગારી મળી એ દર્શાવતું કોષ્ટક, તો જેને આપણે કહીશું રોજગારીનું માળખું. ફરી વખત જોઈએ તો એક અર્થતંત્રમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે મળેલ રોજગારીના સંયોજનને રોજગારીનું માળખું કહે છે. આ ત્રણેય ક્ષેત્રની અંદર કેટલા ટકા લોકોને રોજગારી પ્રાપ્ત થયેલી છે તો એને કહેશે રોજગારીનું માળખું. ત્યાર પછી આપણે જોઈએ રાષ્ટ્રીય આવક. તો વર્ષ દરમિયાન ખેતી ઉદ્યોગ સેવા ક્ષેત્રે દેશ અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુઓ કે સેવાઓનું નાણાકીય મૂલ્ય એને આપણે કહીશું રાષ્ટ્રીય આવક. જો ખેતી ક્ષેત્રની અંદરથી આપણને મળતી આવક, ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતી આવક અને સેવા ક્ષેત્રમાંથી મળતી આવક આ ત્રણેયનો સરવાળો તો એને આપણે કહીશું રાષ્ટ્રીય આવક. ત્યાર પછી આપણે જોઈએ પાયાની સુવિધાઓ. તો પાયાની સુવિધાઓ કોને કહેશું? અર્થતંત્રની દ્રષ્ટિએ આપણે જોવું હોય તો પાયાની સુવિધાઓ કોને કહી શકાય? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જીવન જરૂરિયાત માટે જોઈતી વસ્તુ, રોટી, કપડાં, મકાન, આ દરેક વસ્તુ જે છે એ પાયાની સુવિધાઓ થઈ. પાણી, આ દરેક વસ્તુ પાયાની સુવિધાઓ થઈ. તો દેશના વિકાસ માટે આવશ્યક મૂળભૂત સગવડો એને પાયાની સુવિધાઓ કહે છે. કોઈ પણ દેશના વિકાસ માટે અમુક પાયાની સુવિધાઓ જે છે, આ કોઈ પણ દેશનો વિકાસ ક્યારે થઈ શકે? જ્યારે એની પાસે અદ્યતન ટેકનોલોજી હોય, જ્યારે એની પાસે પૂરતા પ્રમાણની અંદર ખનીજો હોય. પૃથ્વીના ફેંકાણમાંથી ખોદકામ દ્વારા જે કંઈ ખનીજો મેળવવામાં આવે છે એની પૂરતા પ્રમાણની અંદર ક્ષમતા દેશ ધરાવતો હોય તો એ દેશ વિકાસ પામી શકે. હા, ખનીજો હોવું એ જરૂરી નથી, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ ટેકનોલોજી પણ હોવી જોઈએ. એટલે અમુક મૂળભૂત સગવડો જે છે એ હોવી જોઈએ, એને આપણે કહીશું પાયાની સુવિધાઓ. જોઈએ ફરી, દેશના વિકાસ માટે આવશ્યક, આવશ્યક એટલે જરૂરિયાત વાળી. તો દેશના વિકાસ માટે આવશ્યક વસ્તુ મૂળભૂત સગવડો તેને પાયાની સુવિધાઓ કહે છે.
માળખાકીય વ્યૂહરચના
ઉદ્યોગ નીતિ કહીએ છે. અહીંયા બીજા અધ્યાયની અંદર પણ આપેલું છે કે જેને ટૂંકમાં દેશના ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવતા પગલાઓની સત્તાવાર જાહેરાત કરી શકાય. કોઈ પણ દેશની અંદર કોઈ પણ ઉદ્યોગો જે છે એનો વિકાસ ક્યારે થાય, જ્યારે ઈ દેશની ઉદ્યોગ નીતિ જે છે એ એકદમ સ્પષ્ટ હોય, ચોક્કસ હોય, ત્યારે ઈ દેશનો વિકાસ જે છે એ થઈ શકે. અર્થતંત્ર માટે જરૂરી ઉદ્યોગોને પ્રોત્સાહન અને અંકુશ માટે રચવામાં આવેલી માર્કેટિંગ વ્યૂહરચનાને ઉદ્યોગ નીતિ કહે છે. અમુક વખતે એવું બને કે ઈ ઉદ્યોગોને પ્રોત્સાહન પણ આપવું પડે અને અમુક વખતે એવું બને કે ઈ ઉદ્યોગો ઉપર અંકુશ પણ સરકારને રાખવો પડે. તો આવી પ્રોત્સાહન કે અંકુશ રાખવામાં આવતી નીતિ એને આપણે ઔદ્યોગિક નીતિ કહી શું. બીજા અર્થની અંદર કેવું હોય તો કે ભાઈ દેશના ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવતા પગલાઓની સત્તાવાર જાહેરાત. એ ઉદ્યોગ નીતિ શા માટે બનાવવામાં આવે છે તો કે ભાઈ દેશના ઉદ્યોગો જે છે તે મજબૂત બને એટલા માટે. જો દેશના ઉદ્યોગો મજબૂત બનશે તો જ એ દેશનો વિકાસ થશે. પણ એ ઉદ્યોગોની અંદર અંકુશ રાખવા માટે કે પ્રોત્સાહન રાખવા માટે જરૂરી સત્તાવાર પગલાઓની જાહેરાત એને આપણે કહીશું ઉદ્યોગ નીતિ. ત્યાર પછી આપણે જોઈશું આર્થિક શોષણ. કોઈ એક વ્યક્તિ કે અર્થતંત્ર દ્વારા અન્ય વ્યક્તિ અર્થતંત્રના સંસાધનો એટલે કે સંપત્તિ, અર્થતંત્રની અંદર જેટલા સંસાધનો છે એ અર્થતંત્રની એક સંપત્તિ છે. તો કોઈ એક વ્યક્તિ કે અર્થતંત્ર દ્વારા અન્ય વ્યક્તિ અર્થતંત્રના સંસાધન કે સંપત્તિનો પોતાના માટે થતા ઉપયોગને આર્થિક શોષણ કહીએ છે. આર્થિક શોષણ કોને કહેશે તો કે ઉદ્યોગોની અંદર જે કાંઈ સંસાધનો સંપત્તિનો વપરાશ થવાનો છે એ એના પોતા માટે કરે, પોતાના આર્થિક વિકાસ માટે કરે, પોતાના લાભદાયી કાર્યો માટે કરે તો એને આપણે કહીશું આર્થિક શોષણ. ત્યાર પછી આપણે સામાજિક માળખું